એની માત્રા આ જે માત્રા દેખાય છે એને એક માત્રા બી આપણે કહીએ છીએ તો નીચે જોઈએ ક પ્લસ એક માત્ર બરાબર કે કેરી મ પ્લસ એક માત્ર બરાબર મેજ ઢ પ્લસ એક માત્ર બરાબર ઢે ઢેલ શ પ્લસ એકમાત્ર બરાબર શે શેરડી તો આ જેટલા પિક્ચરના નામ આપ્યા છે એમાં એની માત્રા લાગેલી છે જેમ કે ક ઢ શ એના ઉપર જે માત્રા લાગેલી છે એને એની માત્રા અર્થાત એક માત્ર કહીએ છીએ તો જ્યારે આપણે વ્યંજનમાં એ ઉમેરીએ તો એનું ઉચ્ચારણ એ ધ્વનિથી થાય છે જેમ કે અહીંયા વ્યંજન ક થી જ્ઞા સુધી આપ્યું છે એમાં એની માત્રા લાગેલી છે એક માત્રા લાગેલી છે તો એને કેવી રીતે બોલીએ મારી સાથે બોલો કે ખે ગે ઘે ચે છે જે

શી 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 હી રી ક્ષિ જ્ઞ તો આપણે વ્યંજન એક માત્રાવાળા બોલ્યા હવે આપણે પેજ નંબર સત્તર અર્થાત કે વન સેવન સેવન્ટીન ઉપર આવીએ એમાં લખ્યું છે વાંચો શીખો અને લખો તો એ જેટલા શબ્દો છે એક માત્રા વાળા અર્થાત કે એની માત્રાવાળા શબ્દો જ છે તો આપણે વન બાય વન એનું વાંચન કરીશું બોલો મારી સાથે મેઘ વેણી જલેબી ખેતર મહેલ નેતર કેસર દેવેશ સહેલ ટેબલ રાકેશ મહેશ રેશમ ખારેક તો આપણે એક વાળા શબ્દો વાંચ્યા હવે તમે વાંચીને મસ્ત રાઇટિંગમાં એ જે બ્લેન્કેસ તમને દેખાય છે ને એમાં લખી દેજો પછી એના પછી નીચે આવ્યું છે વાંચો જે બોક્સમાં યલો બોક્સમાં દેખાય છે વન બાય વન વાક્યોનું વાંચન આપણે કરીશું તો મારી સાથે તમે બોલો નંબર વનમાં શું લખ્યું છે મેઘ ગરજી છે બીજા નંબર બોલો બહેન વેડી પહેરે છે ત્રીજા નંબર બોલો તો દેવીસ જલેબી ખાય છે ચોથા નંબર બોલો ખેડૂત ખેતર ખેડે છે પાંચમા નંબર જેલમ નદી મહેલ પાસે વહે છે તો આપણે એની માત્રાવાળા શબ્દો અને વાક્યો વાંચ્યા તમે સારી રીતે એને વાંચીને લર્ન કરી લેજો ઓકે બાય